नमस्कार सवारना मोटा समाचार साथे हूँ छु जिलन। सौप्रथम बात करिए जो वरसादनी तो कच्छ जिलानी अंदर भारे वरसादने कारणे पशुओ पण परेशान छे। मांडवीना कोटडीमां गायो भैंसो तणाई छे। 70 भैंस अने 7 गायो कोटडी नदीमां तणाई गई छे। नदीमां भारे पूर आवता चारियाण माटे आवेली भैंसो तणाई गई। 70 माथी 17 भैंस मळी आवी अन्यनी शोधखोळ चालू होवानो सरपंचे दावो कर्यो छे। નાયબ મામલતદાર સહિતના અધિકારી ઘટનાસ્થળ પર પહોંચી અને તપાસ કરી રહ્યા છે। તો ભારે વરસાદ અને પાણીના પ્રવાહને કારણે પશુઓ તણાવવાની ઘટના સામે આવી રહી છે। કચ્છ જિલ્લાની અંદર આ ઘટના બની છે। વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા કૌશિક આપણી સાથે ફોન લાઇનથી જોડાયા છે। જી કૌશિક, પશુઓ તણાવવાની ઘટના બની છે, આ ઘટના કેવી રીતે બની અને ત્યારબાદ પશુઓને બચાવવા માટે કોઈ પ્રયત્ન થયા? જી, કચ્છના માંડવીના કોટડી ગામમાં આ ઘટના બની છે। નદીમાં જે ભારે પૂર આવતા વરસાદના પગલે ચરિયાણ માટે જે ગાયો આવેલી હતી નદીના નીચેના પટમાં, તેઓ 70 ગાયો અને ભેંસોમાંથી 7 ગાયો છે તે તણાઈ હતી અને સાથે જ 70 ગાય ભેંસોમાંથી 17 ભેંસો છે તે મળી આવી હતી અને અન્યની શોધખોળ છે તે શરૂ કરાઈ હતી। રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અને પશુઓને બચાવવાની કોશિશ કરાઈ હતી। હાલ મામલતદાર ગપસાના અધિકારી છે તે ઘટના સ્થળે છે અને સાથે જે પશુઓને બચાવવા માટેની કામગીરી છે તે હાથ ધરાઈ છે। કેટલાક પશુઓ ફસાયા છે। ભારે વરસાદના કારણે જે રીતે સ્થિતિ સર્જાઈ છે તેને લઈને અનેક પશુઓના મોતની પણ સમાચાર આવી રહ્યા છે। જી આભાર સમગ્ર જાણકારી આપવા માટે। તો ભારે વરસાદ અને પાણીના પ્રવાહની અંદર પશુઓ તણાવવાની ઘટના બની છે। કોટડી ગામ પાસે આ ઘટના બની છે જેમાં 70 ભેંસો તણાઈ ગઈ, 7 ગાયો તણાઈ ગઈ છે। પશુઓ પણ પરેશાન થઈ ગયા છે ભારે વરસાદને કારણે। તો ગીર સોમનાથમાં તાલાળા શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ છે। ગીર વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એક દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। તો ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે। એક દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થઈ ગયો છે। અહીં તાલાળા શહેર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર વિસ્તાર વરસાદ છે તો ગીર વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એક દિવસના વિરામ બાદ ફરી એકવાર ગીર સોમનાથમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। તો જે રીતે હવામાન વિભાગે વરસાદની આગાહી આપી છે, સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। ગીર સોમનાથમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। ગીર જંગલ વિસ્તારની અંદર ભારે વરસાદને કારણે હિરણ એક ડેમ છલકાયો છે। હિરણ એક ડેમનું પાણી હિરણ નદી મારફત તાલાળા નજીક ઉમરેઠી ગામ પાસે આવેલા હિરણ બે ડેમમાં આવતું હોય। હિરણ બે ડેમના 4 દરવાજા 90 ફૂટ ખોલવામાં આવ્યા છે। હિરણ નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં ગોવિંદપરા, ઇનાજ, ઉમરેઠી, વેરાવળ, સોમનાથ સહિતના ગામોને એલર્ટ કરાયા છે। તો સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ છે। ઈડરમાં 24 કલાકમાં 3.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આસપાસના ગામોમાં નદી નાળા જીવંત બન્યા છે। વરસાદને પગલે ચેકડેમો પણ ભરાઈ ગયા છે। પ્રથમ વરસાદે ઈડરના બુઢેલી ગામના 12 ચેકડેમ ભરાયા છે। ચેકડેમ ભરાવાને કારણે કુવાના તળ ઊંચા આવશે। તો તમામ જળસ્ત્રોતોમાં સારું પાણી અત્યારે જોવા મળી રહ્યું છે। વરસાદને કારણે ચેકડેમો ભરાઈ ગયા છે। ઈડરની અંદર 24 કલાકમાં 3.25 ઇંચ જેટલો વરસાદ થયો છે જેના કારણે આસપાસના ગામોમાં નદી નાળા ફરી જીવંત બન્યા છે અને ચેકડેમો પણ ભરાઈ ગયા છે।